गुजरात बनासकांठा जिले में पानी की मांग को लेकर ज्ञान नेशनल न्यूज का विशेष अहवाल। बनासकांठा जिले में पानी की मांग को लेकर बड़े बड़े होल्डिंग्स लगे थे। दो दिन से होल्डिंग्स को लेकर या होल्डिंग किसने लगाया वह कोई अहवाल नहीं मिल रहे थे। पानी की मांग को लेकर धानेरा दांतीवाड़ा को पानी की जरूरत है और पानी हमारा हक है, इस तरह के होल्डिंग्स देखने को मिले। जब तपास एजेंसी ने तपास की तब धानेरा विधायक श्री नथा भाई पटेल का पुत्र अमृत भाई पटेल द्वारा यह होल्डिंग्स लगाए गए हैं। अमृत भाई पटेल ने बताया कि कई बार विधानसभा में भी पानी को लेकर रजूआत की गई थी लेकिन सरकार द्वारा कोई कार्रवाई नहीं हो रही है। इन सभी बातों को ध्यान में रखते हुए स्थानीय विधायक के पुत्र अमृत भाई पटेल ने पानी की मांग को लेकर होल्डिंग्स लगाए हैं। नमस्कार मित्रों, छेल्ला 3-4 दिवस थी धानेरा अंदर पानी माटे नी बहु मोटी चर्चा चाली रही छे। बेनरो लगावामां आव्या छे अने सोशल मीडियाना माध्यमथी होय तथा मीडियाना माध्यमथी होय अलग अलग लोको वातो करी रह्या छे पानी माटे। हुं जाणुं छुं, आप सौ पण जाणो छो કે પાણી સૌથી મોટો મુદ્દો છે। હર વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે લોકો કહે છે કે પાણી લાવો પાણી લાવો અને પાણી લાવો, એટલે છેલ્લા ઘણા દિવસથી લોકો પાણી માટે બહુ મોટો પ્રશ્ન કહેતા હતા, એટલે આપણે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। હોર્ડિંગ્સના અંદર મેં નામ બીજું કોઈ જાહેર કર્યું નહોતું, કોઈ વિખવાદ ના થાય એના માટે, અને સરકાર દ્વારા અને ધાનેરાના ચીફ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બીકે એડવર્ટાઇઝિંગને પત્ર લખવામાં આવ્યું અને અંદર કહેવામાં આવ્યું ભાઈ કોને હોર્ડિંગ લગાવ્યા છે એનો ખુલાસો કરો, એટલે જતો મારે આજે ખુલાસો કરવો પડે છે। આ હોર્ડિંગ મારા દ્વારા લગાવવામાં આવ્યા છે અને મારો હેતુ એક જ છે કે ધાનેરાની પ્રજાને પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે। ખેતી માટે તો દૂરની વાત છે પણ પીવા માટે પણ પાણી નથી, એટલે આ હેતુથી અમે હોર્ડિંગ લગાવ્યા છે, બીજો અમારો કોઈ ઉદ્દેશ નથી। આંદોલન કરવું એ બહુ દૂરની વાત છે, અત્યાર તો અમારો એક જ હેતુ છે કે ગામે ગામે લોકોને ખેડૂતોને ભાઈઓને જાગૃત કરવા, જાગૃત કર્યા પછી આગળની વાત કરીશું કે ભાઈ આંદોલન કરવું યા સરકારને કેવી રીતે રજૂઆત કરવી। એટલે અત્યારે ફક્ત ને ફક્ત અમારો એક જ ઉદ્દેશ છે કે ભાઈ લોકો કેવી રીતે જાગૃત થાય અને પાણી માટે રજૂઆત કરવા માટે સરકારને આગળ કેવી રીતે વધવું। गुजरात के संवाददाता पारस मोदी की रिपोर्ट।